ગુજરાતમાં લોકડાઉન 4 કેવું રહેશે, તેની છૂટછાટો કઈ કઈ રહેશે તેનો નિર્ણય આજે રાજ્ય સરકાર કરવાની છે. પરંતુ રાજ્ય સરકારે ગઈકાલે જે બેઠક કરી હતી ત્યારબાદ આજે પણ તમામ જિલ્લાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ સાથે બેઠક કરી છૂટછાટ અંગે અંતિમ નિર્ણય લેવાશે. સરકાર જોકે પોતાનો નિર્ણય જાહેર કરે તે પહેલા જ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં રિક્ષા ફરતી થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રિક્ષામાં 3 થી 4 લોકો બેસેલા પણ જોવા મળ્યા છે. રિક્ષા અને ટેક્સીને હજુ સુધી સરકારે છૂટ નથી આપી, તેમ છતાં રિક્ષાઓ માર્ગો પર ફરતી થઈ છે. રિક્ષા અને ટેક્સીઓ કેવી રીતે કયા વિસ્તારોમાં ચલાવવી તેના અંગે ચોક્કસ નિયમો સાથે આજે જાહેરાત કરાશે. પરંતુ આ જાહેરાત પહેલા જ રિક્ષાઓ માર્ગ પર જોવા મળી છે. આપ જોઈ શકો છો, જે રીતે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે સરકાર પોતાના નિયમો જાહેર કરે છે, તંત્ર પણ લોકડાઉનને પાલન કરાવવાનો પૂરતો પ્રયાસ કરે છે, પોલીસ તંત્ર પણ સજ્જ છે, પરંતુ નાગરિકોએ જાગૃતિ બરતવી પડશે. સીધા જઈએ, અતુલ જોડાયેલા છે અમદાવાદથી. અતુલ, રિક્ષાઓ ફરતી થઈ છે, આજે માર્ગો પર મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળ્યા છે, શું સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં? બિલકુલ મિહિર, વાત કરીએ તો લોકડાઉન 4.0ની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જે દ્રશ્યો છે તે ચિંતાજનક છે. સરકાર એક તરફ છૂટ આપવાનું વિચારી રહી છે, પરંતુ છૂટ સરકાર કેવી રીતે આપશે તેની ગાઈડલાઈન આજે જાહેર થશે. પરંતુ એ પહેલાંના દ્રશ્યો આપ જોઈ શકો છો, સુભાષ બ્રિજના આ દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ફોર વ્હીલર ચાલકો સાથે રિક્ષા ચાલકો બહાર નીકળી રહ્યા છે. રિક્ષાની અંદર લોકો 2 થી 3 જણાથી પણ વધુ લોકો સવારી કરતા નજરે પડી રહ્યા છે. હજુ રિક્ષા ચાલકોને પરવાનગી આપવામાં નથી આવી, છતાં પણ રિક્ષાઓ જે રીતે માર્ગો ઉપર ફરવાની શરૂઆત થઈ ચૂકી છે તે પણ ક્યાંક ને ક્યાંક બહુ મોટો પ્રશ્નાર્થ પેદા કરી રહ્યું છે. કારણ કે હજી વાત ગઈકાલે એવા પ્રકારની આવી છે કે સરકાર છૂટછાટ જરૂરથી આપી શકે છે રિક્ષા અને ટેક્સી ચાલકોને, પરંતુ આ છૂટછાટની કેટલીક શરતો હશે. રિક્ષાની અંદર 1 કે 2 વ્યક્તિને બેસાડી શકાશે, સાથે જ અલગ અલગ કેટલીક પ્રકારની ગાઈડલાઈનો હશે. સુભાષ બ્રિજના દ્રશ્યો છે, વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં અહીંયાથી આવન જાવન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો કેટલાક દ્રશ્યો આપને બીજા પણ બતાવીશ કે જે રિક્ષા ચાલકો છે મોટી સંખ્યામાં બહારની તરફ નીકળી ગયા છે, અને જે રીતે પહેલાં રિક્ષાઓ ફરતી હતી અમદાવાદ શહેરની અંદર તેટલી મોટી સંખ્યા જરૂરથી અત્યારે નથી, પરંતુ સમયાંતરે સતત જે રિક્ષાઓ છે તે માર્ગો ઉપર જોવા મળી રહી છે. સુભાષ બ્રિજનો આ વિસ્તાર જે અમદાવાદની અંદર કેટલાક બ્રિજો બંધ કરવામાં આવ્યા છે, ત્યારબાદ જ્યારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થઈ એ પહેલાં પણ સુભાષ બ્રિજની પાસે આવા જ પ્રકારના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં શહેરીજનો માર્ગો ઉપર નીકળ્યા હતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે એસેન્શિયલ સર્વિસ સાથે સંકળાયેલા હોવાની વાતો સાથે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, પોલીસ દ્વારા સતત લોકોને ઉભા રાખીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે લોકો કયા કારણોસર બહાર નીકળી રહ્યા છે, પરંતુ જે લાઈનો છે તે અત્યારે ફરીથી સુભાષ બ્રિજની આસપાસ લાગી ચૂકી છે. સુભાષ બ્રિજ જે છે બંને તરફ અત્યારે કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો ફરી એકવાર સર્જાયા છે. પોલીસ દ્વારા સતત એક પ્રકારનું કહી શકાય મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં બહાર છે, તો સાથે જ જે 2 વ્હીલર ચાલકો છે તેઓ પણ બહાર છે. લોકો માસ્કનું પહેરવાનું જે નિયમ છે જે પાલન કરી જરૂરથી રહ્યા છે, પરંતુ કયા પ્રકારની શરતો હતી અત્યારે, કયા પ્રકારની શરતો અને છૂટછાટ આપવામાં આવી છે તે શહેરીજનો સાથે રાજ્યના તમામ લોકો જાણે છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે કહી શકાય ચિંતાજનક દ્રશ્યો છે. લાંબી લાંબી રોડો ઉપર કતારો જોવા મળી રહી છે. ગાઈડલાઈનની વાત કરીએ તો હજુ સુધી સીધી રીતે કોઈ ગાઈડલાઈનની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવી. ગઈકાલે બેઠકો ચાલી હતી, ત્યારબાદ આજે પણ મ્યુનિસિપલ કમિશનર સાથે જ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાથેની એક બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમો, કેવા પ્રકારની છૂટછાટ આપવી તેની જાહેરાત કરવામાં આવશે. પરંતુ તે પહેલાં જ અમદાવાદના શહેરીજનો જાણે કોરોના સામેનો જંગ જીતી ગયા હોય, કોઈ મોટી ધાડ મારી દીધી હોય તે પ્રકારે રોડો ઉપર કહી શકાય કે જે પ્રકારની લાઈનો હવે જોવા મળી રહી છે ચિંતાજનક બાબત છે. સરકારે તમામ છૂટ આપતા પહેલાં એકવાર વિચારવું પડશે, કારણ કે હજુ છૂટ નથી આપી એ છતાં પણ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે સરકાર માટે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. જો કાલથી સરકાર કદાચ છૂટ આપી દે રિક્ષા ચાલકોને અને ટેક્સી ચાલકોને, જે કદાચ હવે 55 દિવસના લોકડાઉન બાદ તમામ વસ્તુઓને કાર્યરત કરવા માટે જરૂરી પણ છે, પરંતુ કેટલીક શરતો છે જેનું પાલન જે છે તે કરવું જરૂરી છે. પરંતુ અત્યારના જે દ્રશ્યો છે લોકો પાલન ન કરતા હોય તે પ્રકારના સીધા દ્રશ્યો અને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિહિર, બિલકુલ અતુલ, આભાર આપનો. આપની પાસેથી અપડેટ પણ લેતા રહેશું. પરંતુ અમદાવાદના દ્રશ્યો ગંભીર દ્રશ્યો આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. રિક્ષાઓ શા માટે ફરતી થઈ એક મોટો સવાલ છે. નાગરિકોએ જાગૃત બનવું પડશે. પોલીસ તંત્ર ક્યાં સુધી આપને ઘરમાં રાખશે, ક્યાં સુધી આપને સમજાવતું રહેશે કે આપના માટે છે?